મહુવા તાલુકાના અનાવલ ગામના સુખલેશ્વર ફળિયાના એક મકાનમાંથી ગેરકાયદેસર રીતે વીજળીનું મીટર ઉઠાવી જવાના પ્રકરણમાં આદિવાસી સેના દ્વારા મહુવા તાલુકાના મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી। મહુવા તાલુકાના અનાવલ ગામના સુખલેશ્વર ફળિયામાં રહેતા ભીખુભાઈ છોટુભાઈ પટેલનું વીજળીનું મીટર ગત 19મી તારીખને રાત્રિ દરમિયાન કોઈક ઈસમો કાઢી ગયા હતા, જે અંગે ભીખુભાઈ પટેલ દ્વારા મહુવા પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી હતી। જો કે અરજદારના જવાબ લેવાયા બાદ પણ વીજળીનું મીટર કાઢી જનાર અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવતા આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પંકજ પી પટેલ તથા વલસાડ તાલુકા પ્રમુખ ગણેશભાઈ નાયકા, પ્રદેશ મંત્રી ભીખુભાઈ સી પટેલ, ગણદેવી તાલુકા પ્રમુખ મોહનભાઈ તથા તમામ તાલુકામાંથી કારોબારી સભ્યશ્રીઓ મહુવા તાલુકાના મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે। જે ભીખુભાઈના ઘરેથી જે વીજ મીટરની ચોરી થયેલી છે તે બાબતે શંકાસ્પદ એમના અગાઉના વક્તવ્યને શંકા વ્યક્ત કરાઈ છે તેમના વિરુદ્ધ, તે બાબતે 20 તારીખે આદિવાસી સેના દ્વારા અને ભીખુભાઈ દ્વારા જાણ કરાયેલ, પરંતુ આજ દિન સુધી જે વીજ મીટર અમને મળવા ભીખુભાઈને મળવા પામેલ નથી, તો તે બાબતે એ વીજ મીટર પરત મળે ભીખુભાઈને તે બાબતે આજરોજ અમે ડાયરેક્ટર જનરલ પોલીસ ગુજરાત રાજ્યને સંબોધન કરીને આવેદનપત્ર આપેલ છે અને એની નકલો મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પીએસઆઈ મોવાલ તાલુકાને આપી છે। આગળની શું કાર્યવાહી? આગળની કાર્યવાહી હવે પોલીસ તંત્ર દ્વારા અને જે રીતે અધિકારી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોઈને પછી આદિવાસી સેના દ્વારા આ ચૂંટણીના સંજોગો છે એટલે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય કરીને આગળ વીજ મીટર પરત નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને અમે ભીખુભાઈને વીજ મીટર અપાવીને રહીશું। આજરોજ આદિવાસી સેનાના એક પ્રદેશ મંત્રી સાથે જીવી ઇઝરાયલના ગેરવર્તુક અને કાયદેસર રીતેની કાર્યવાહી ન કરવા બાબતે વીજ કનેક્શન લઈ જવાથી આજરોજ ટેલિકોમ મંત્રીએ ખોટું લખાણ આપ્યું છે। એના બાબતે આજરોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેથી કરી અમારી જે તે કંઈ માંગણી છે ને અમારું જે વીજ મીટર લઈ ગયા છે એ અમને પરત મળે એ બાબતની અમે આજરોજ અહીં આવેદનપત્ર આદિવાસી સેનાના હજારો સંખ્યાની અંદર અમે આપવાના હતા, પણ આજે હજુ અમારી આ શરૂઆત છે। આવનાર સમયમાં અમે ઘણી મોટી સંખ્યાની અંદર રેલી સ્વરૂપે ફરી પાછી અમે માંગણી કરીશું। આજે આપણે અહીંયા ભેગા થયા ભીખુભાઈ, આપણે રિપોર્ટર બી છે ને બધી રીતના આપણા કામ માટે આપણે સપોર્ટ કરવા આવે છે, તો આપણે બી આપણું કામ મૂકીને બી આવવું જોઈએ, કેમ કે ભીખુભાઈને આપણે ફોન કરીએ એટલે આવે। આપણે આપણા ગામજનો થઈને બી આપણા ગામમાં નથી નીકળતા, અહીંયા આટલું મોટું થઈ ગયું, મીટર ચોરાઈ ગયું કે આ બધું થયું, પણ ગામજનો અહીંયા કોઈ ભેગા નહીં મળે। આ ભીખુભાઈ તો આવું થયું એટલે આપણે ખબર છે કે આપણા આદિવાસી સભ્યો, તો આદિવાસી તો ભેગા થઈ શકે ને અહીંયા, પણ અહીંયા કોઈ બસ ભીખુભાઈનું મીટર ચોરાઈ ગયું બસ, એટલે કંઈ નહીં, આપણું તો છે ને લોકો આપણો વિચાર કરતા છે, ત્યારે એની ભીખુભાઈ બીજાની ઘરે બી જઈને સપોર્ટ કરવા જાય, તો આપણે કેમ નહીં બીજાને સપોર્ટ કરીએ એવું વિચારો, કેમ કે આપણા કામ માટે ભીખુભાઈ બધાને ઘેરે ઘેરે જઈને આટલી બધી સલાહ આપે, બધાને મહેસૂલ ચાલુ કરાવી શક્યા, તો આપણે કેમ એમને સપોર્ટ નહીં કરીએ। એટલે ગામજનોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે આપણે આપણા ગામજનોને બહારથી આવે તે પહેલાં આપણે ગામજનોએ સપોર્ટ કરવો જોઈએ, પછી બહારનો વ્યક્તિ એ આવી શકે, કેમ કે ગામમાં આફત આવે તો પહેલાં ગામજનોએ જ આવીને ઊભા રહી જવું પડે, બહારના વ્યક્તિને ખબર પડે એટલે આવવાના જ છે, પણ આપણે ગામજનોએ સાથ સહકાર આપવા વિનંતી કરું છું। બસ આટલું કહીને મારો વક્તવ્ય પૂરો કરું, વધારે સમય નહીં લઈએ। આપણે અહીં એકત્રિત થયા છે એક આપણા આદિવાસી સેના ના પ્રદેશ મંત્રી સાથે જે જીબીના ઇજનેર અને તલાટી કમ મંત્રી દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો છે એના બાબતે આજે આપણે બધા એક સાથ સહકાર આપવા માટે જો તમે લોકો મને અહીં ઉપસ્થિત છો, તો અત્યાર સુધી લોકોએ આપણી અવગણના જ કરી છે, જે તે અધિકારીઓ આપણા આદિવાસીઓને દબાવવાનો પ્રયત્ન કરી રહેલા છે, પણ આજે એક મામલતદારશ્રીને અને ઉપલી કચેરી સુધી આપણે એક આવેદનપત્ર આપીને
આપણે એક આદિવાસીની એક તાકાત બતાવવાની છે કે આદિવાસી ના કોઈ પણ સભ્ય હોય કે બિનસભ્ય હોય આદિવાસી ઉપર અત્યાચાર કરવાનું બંધ કરી દે અને આદિવાસીની તાકાત બતાવવાનું આપણે બધા એક થઈને આપણે કોઈ પણ વ્યક્તિને આપણે મદદરૂપ થઈએ કે એકલો નહીં પડે ને કોઈ પણ આવા અધિકારીઓ આપણી ઉપર દમનગીરી નહીં કરે એ માટે આજે બધા આપણે સાથ સહકાર આપીને આજે એક આવેદન પત્ર આપીને એની ઉપર કાયદેસરના પગલાં લેવા માટે આપણે અહીં ઉપસ્થિત થયા છે અને આ તમે જેટલા પણ અહીંયા લોકો આપણને સહકાર આપવા આવ્યા છે એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આટલું કહી મારું વક્તવ્ય પૂરું કરું છું.